કોરોનાના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલુ થઈ ગયો છે। કોરોના વાયરસ વિરુદ્ધ અભિયાનમાં આગળ વધીને આપણે સૌએ સામેલ થવું જોઈએ એમ પ્રધાનમંત્રી શ્રીનું કહેવું છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ 1 માર્ચથી 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા તથા 45થી 59 વર્ષ ઉંમરના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે। કોરોનાના કેસોમાં અત્યારે દિવસે ને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે વેક્સિનેશનના ડોઝથી સ્વાસ્થ્ય જાળવવું એ આપણી ફરજ છે। મોરબી જિલ્લાના દરેક સરકારી દવાખાનામાં રસી વિના મૂલ્યે તેમજ આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલના ક્રિષ્ણા હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ મોરબીમાં રૂપિયા 100 સર્વિસ ચાર્જ અને 150 રસીના ડોઝની કિંમત એમ કુલ મળીને રૂપિયા 250 લાભાર્થી પાસેથી ચાર્જ લેવામાં આવશે। આજ રોજ મોરબી જિલ્લામાં કુલ 39 સ્થળોએ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45થી 59 વર્ષના કોમોબિલિટી ધરાવતા સિનિયર સિટીઝનનું વેક્સિનેશન કરવામાં આવ્યું, જેમાં કુલ 1125 વ્યક્તિઓએ કોવિડ વેક્સિન મુકાવી હતી। ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા covin.government.in પર લોગિન કરી વિગતો દાખલ કરવાની રહે છે। બીમારી અંગેનું રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા 45થી 59ની ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવામાં આવી રહી છે। આજે કોવિડ વેક્સિનનો ડોઝ લેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। આ ડોઝ લેવાથી ઉંમરલાયક લોકોને જે પ્રથમ ડોઝ મૂકવામાં આવે છે એ ખૂબ સરાહનીય બાબત છે અને આ ડોઝ લેવાથી કોવિડથી બચવાની પૂરેપૂરી શક્યતા છે। બંને ડોઝ નિયમિત લેવાથી આ રોગથી મુક્તિ મળી શકે છે। પાકિસ્તાનની અંદર પણ એના એક પત્રકારે રિવ્યૂ કરેલો, જેમાં ભારતની કોવિડની જે વેક્સિન છે એ ખૂબ પોપ્યુલર છે અને પૂરા વિશ્વની અંદર આ રસી ઉપર લોકોને વિશ્વાસ છે। કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી।